કલમને મળ્યો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આ 26 ડિસેમ્બર ગુરુવાર નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે માગસર અમાસના દિને કંકણાકૃતિ સૂર્યગ્રહણ થયું હતું. આ ખગોળીય ઘટના નિહાળવા દેશભરમાં વિવિધ સંસ્થાઓએ કાર્યક્રમો યોજ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્પેશિયલ ચશ્મા પહેરી સૂર્યગ્રહણ નિહાળ્યું હતું. જામનગરમાં પણ DCC હાઈસ્કૂલના પટાંગણમાં સૂર્યગ્રહણ નિહાળવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ખગોળ મંડળ, વિદ્યોતેજક મંડળ તથા રંગતાલી ગ્રુપે સમગ્ર આયોજન કર્યું હતું. હાઈ લેન્સ ટેલિસ્કોપ વડે હજારો નગરજનોએ સૂર્યગ્રહણનો નજારો માણ્યો હતો. જામનગરમાં સુન્ની દારૂલ કઝા સંસ્થા દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી. NRC તથા CAA વિરોધમાં બેડેશ્વરથી આ રેલી નીકળી હતી. રેલીમાં હજારો લોકો શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા. રેલીમાં કાઝી એ ગુજરાત સૈયદ સલીમ બાપુ નાનીવાલા પણ જોડાયા હતા. રેલીના અંતે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યો હતો. જામનગરમાં આવતીકાલથી ઓસવાળ સમાજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું 3-દિવસીય સંમેલન શરૂ થઈ રહ્યું છે. ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘ દ્વારા ઓસવાળ સેન્ટરમાં સમગ્ર કાર્યક્રમ યોજાશે. વિસા ઓસવાળ બોર્ડિંગ, કન્યા છાત્રાલય તથા અમદાવાદની હોસ્ટેલના પૂર્વ વિદ્યાર્થીઓ આ સંમેલનમાં ભાગ લેશે. કાર્યક્રમના ઉપક્રમે હાસ્ય કલાકાર સાંઈરામ દવેનો કાર્યક્રમ પણ યોજાશે. ઉપરાંત અનેક સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. બોર્ડિંગ તથા છાત્રાલયના ફોટોગ્રાફ્સની આર્ટ ગેલેરી પણ રજૂ થશે. આજે સમગ્ર ઇવેન્ટની જાણકારી આપવા એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. સંસ્થાના હોદ્દેદારોએ સમગ્ર આયોજનની માહિતી આપી હતી. સંમેલનને અનુલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ નાતાલ તરીકે ઉજવાય છે. ગઈકાલે દેશભરમાં નાતાલની ઉજવણી થઈ હતી. જામનગરમાં પણ સેકર્ડ હાર્ટ ચર્ચમાં વિવિધ ઉત્સવો યોજાયા હતા. શહેરમાં વિવિધ વ્યાપારી એકમો પર પણ સાન્ટાક્લોઝની હાજરીએ બાળકોમાં અને વડીલોમાં આકર્ષણ જમાવ્યું હતું. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રિયાઝ જેડા દાબેલીનો વ્યવસાય કરે છે. હનીફ ઇલિયાસ જેડા નામનો માથાભારે શખ્સ મિત્રો સાથે દાબેલી ખાવા આવ્યો હતો. દાબેલી ખાઈ લીધા પછી હનીફે પૈસા આપ્યા ન હતા. રિયાઝ જેડાએ દાબેલીના પૈસા માંગતા હનીફ સાથે બોલાચાલી થઈ હતી. આ મુદ્દે ખાર રાખી હનીફે સાગરીતો સાથે રિયાઝ અને તેના કુટુંબ પર હુમલો કર્યો હતો, જેમાં મહેબૂબ ઇલિયાસ નામના યુવાનનું મૃત્યુ થયું હતું. ઇસ્માઇલ જેડાએ આ અંગે હનીફ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સામા પક્ષે હનીફે પોતા પર હુમલો થયાની અને ફ્રેક્ચર કર્યાની ફરિયાદ પણ નોંધાવી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળશું. જય હિન્દ, જય હાલાર.